નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા શો અને હું છું દીપક આસર. તમે વારંવાર હાથ ધુઓ છો? કોઈ પણ ચીજને ટચ કર્યા પછી ડરના લીધે, જી હા, મારા શબ્દને પકડજો, ડરના લીધે હાથ ધોવા માટે દોડતા રહો છો? વેલ, જો તમે આવું કરતા હો તો તમને ઓસીડી અથવા તો જર્માફોબિયા નામની બીમારી હોઈ શકે છે. જી ના, આ અમે નથી કહેતા. નવું રિસર્ચ કંઈક આવું જણાવી રહ્યું છે. જી હા, રિસર્ચનું કહેવું છે કે કોરોનાના લીધે હવે આવી બીમારી દેખાવા લાગી છે. એક ઉદાહરણથી જોઈએ. મહેશ નામનો એક વ્યક્તિ છે. આ મહેશને વારંવાર હાથ ધોવાની આદત હતી. મહેશ ક્યાંય બહાર ગયો હોય ત્યારે જો ભૂલથી પણ દરવાજાના હેન્ડલને ટચ કરી લે તો દોડીને પહેલાં હાથ ધોઈ લેતો હતો. જી હા, મતલબ આટલું જ નહીં, મહેશ પબ્લિક રેસ્ટરૂમમાં જવાથી ગભરાતો હતો, પસીનો છૂટી જતો હતો મહેશને જ્યારે એવું કહેવામાં આવે કે તારે પબ્લિક રેસ્ટરૂમમાં જવું પડશે. તેને એવું લાગતું હતું કે પબ્લિક રેસ્ટરૂમમાં કીટાણુઓનો ઢગલો હશે અને તે ચોક્કસ તેના પર એટેક કરી શકે છે. આવા સ્વભાવને લીધે તે ઘણી વખત પ્રેશર આવ્યા પછી પણ પબ્લિક વોશરૂમનો ઉપયોગ કરતો નહોતો, ઘરે પહોંચવાનો ઇંતજાર કરતો હતો. વારંવાર આવું થતું હતું. આ ઘટનાઓ ઘણી વખત બનતી હતી તેના જીવનમાં. એક વખત મહેશ પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હતો. તેને યુરિન જવાનું પ્રેશર આવ્યું, છતાં પણ કલાકો સુધી તે પ્લેનના ટોયલેટમાં યુરિન માટે ગયો નહોતો. કારણ કે તેને ગભરાટ હતો કે ન કરે નારાયણ, અને ત્યાં જાય અને કીટાણુઓ તેને ઘેરી લેશે તો. વેલ, આવું એ વારંવાર કરતો હતો ત્યારે તેના મિત્રો એવું કહેતા, મહેશના મિત્રો તને એવું કહેતા કે આને તો ઓસીડી છે યાર, તમને થશે ઓસીડી શું. પણ એ વખતે મહેશને ઓસીડી નહોતું. ડોક્ટરે તપાસ કર્યા પછી એવું જાણવા મળ્યું કે મહેશને જર્માફોબિયા હતો. હવે બે વસ્તુ તમારી સામે આવીને ઊભી છે, ઓસીડી અને જર્માફોબિયા. તમને થશે કે આ ઓસીડી અને જર્માફોબિયા વળી છે શું. પહેલા સમજીએ ઓસીડીને, કે આ ઓસીડી શું છે. ઓસીડીનો મતલબ થાય છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. આ એક એવી કન્ડિશન છે જેમાં વ્યક્તિ કોઈ એક વસ્તુને લઈને જનૂની બની જાય છે, તેની પાછળ પડી જાય છે. જી હા, તેને આ બાબતનું ઓબ્સેશન થઈ જાય છે. આપણે તેને ઓબ્સેશન શબ્દથી ઓળખીએ છીએ. આ કન્ડિશનમાં વ્યક્તિ વારંવાર એક જ કામ કર્યા કરતી હોય તેવું બને. ઉદાહરણ તરીકે, વારંવાર ઘરનું લોક ચેક કરવું કે બંધ છે કે ખુલ્લું, વારંવાર ઘરની લાઇટો ચેક કરવી કે આ ખુલ્લી રહી ગઈ છે કે બંધ છે, સ્વિચ ઓફ છે કે ઓન છે. જી હા, અને વારંવાર ચેક કરતા રહેવું કે પાણીનો નળ ખુલ્લો છે કે બંધ છે. આ જે બીમારી છે, આ જે લક્ષણો છે, તેને ઓબ્સેશન કહેવાય છે અને એક ડિસઓર્ડર છે. વારંવાર નાહવું એ પણ એક જાતનો ડિસઓર્ડર છે. જી હા, નાહવાની રીત હોય, બહારથી આવ્યા પછી નાહી શકો, ઘરમાં રહેતા હો તો સવાર સાંજ નાહી શકો, પણ વારંવાર નાહવું એ એક ડિસઓર્ડર ગણાય છે મેડિકલ ટર્મમાં. હવે સમજીએ કે આ ફોબિયા વળી શું છે, જર્માફોબિયા. પહેલાં ફોબિયાને સમજીએ, પછી જર્માફોબિયાને સમજવાની કોશિશ કરીશું. ફોબિયાનો મતલબ થાય છે ડર, જે બધાને ખબર છે. કોઈ પણ વસ્તુને લઈને ફોબિયા થઈ શકે છે. ઊંચાઈનો હોઈ શકે, પાણીનો હોઈ શકે, આગનો હોઈ શકે, કોઈ પણ પ્રકારનો ડર આપણને હોઈ શકે. વ્યક્તિ દીઠ અલગ અલગ હોય છે ફોબિયા. હવે સમજીએ જર્માફોબિયા શું છે અને તેના લક્ષણો કયા છે, કારણ કે આજની પરિસ્થિતિમાં જર્માફોબિયા ખૂબ જ દેખાઈ રહ્યો છે. એક મેન્ટલ હેલ્થ પોર્ટલ છે સાયકોમ. સાયકોમના જણાવ્યા મુજબ, સાયકોમ પર જે લક્ષણો જણાવવામાં આવ્યા છે જર્માફોબિયાના, એ જર્માફોબિયાના લક્ષણો મુજબ એવી જગ્યાઓને વારંવાર અવોઈડ કરવી જ્યાં વ્યક્તિને લાગે કે કીટાણુઓ હોઈ શકે છે. વિવિધ વસ્તુઓની સફાઈ કરતા રહેવું અને તેને કીટાણુ રહિત કરવામાં દિવસનો મોટા ભાગનો સમય વેડફી નાખવો. વારંવાર હાથ ધોવા, વારંવાર નાહવું, પોતાની વસ્તુઓ કોઈની સાથે શેર ન કરવી, કોઈ પણ વ્યક્તિ સાથે ફિઝિકલી ટચ ન થાય તેનું ધ્યાન રાખવું, આપણી બોડીને દૂર રાખવી, એ ફોબિયા છે, એક જાતનો ડર છે. ભીડ અથવા પ્રાણીઓથી પણ દૂર રહેવું. કોઈ પ્રાણી પશુને જોઈ લો તો તેનાથી ભાગી જવું, ભીડમાં ન જવું, આ બધો એક પ્રકારનો ફોબિયા છે. આવી જ રીતે ઓસીડી, ઓસીડીના પણ લક્ષણો છે. શું છે લક્ષણો?
એ નિર્ભર કરે છે કન્ડિશન પર. વ્યક્તિ દીઠ અલગ 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 ટાઈપના ઓસીડી હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઘરને એક વખત બંધ કર્યા પછી પણ કોઈ વ્યક્તિ વારંવાર ચેક કરવા જાય તો તે આ બીમારીથી પીડાતો હોય તેવું બની શકે. કે લોક કરી દીધું છે ઘર, પછી પણ આપણે ચેક કરવા જઈએ કે લોક કર્યું છે કે નહીં, તો આ પ્રકારની બીમારી તેને હોઈ શકે છે. આ બંને કન્ડિશનમાં શું ફરક છે ઓસીડી અને ફોબિયામાં, એક્સપર્ટના વ્યૂથી જોઈએ કે જર્માફોબિયા શું છે અને ઓસીડી શું છે. એક્સપર્ટનું કહેવું છે કે ઓસીડી એક એવી કન્ડિશન છે જે વિચારો પછી ઉદ્ભવે છે અને ત્યાર પછી એક્શનમાં આવે છે. ઓસીડી ખૂબ જ વિશાળ સબ્જેક્ટ છે, તે અલગ અલગ ટાઈપમાં આવે છે. એક ઓસીડી એવો હોય છે જેમાં લોકો સફાઈને લઈને જનૂની બની જતા હોય છે. ઓસીડીના મોટા ભાગના કેસ એન્ઝાયટીના લીધે થતા હોય છે. મનમાં ડર પેદા થવાથી ઓસીડી જન્મે છે. સામે જર્માફોબિયા જેને થયો હોય છે તેઓ પણ સફાઈને લઈને ચિંતિત રહેતા હોય છે, પણ તેના મનમાં ઊભો થયેલો એક ડર હોય છે. ડરના કારણે તેઓ ચિંતિત રહેતા હોય છે. આવી કન્ડિશનમાં પ્રોપર થેરાપી લેવી પડે છે. મનોચિકિત્સક એક્સપર્ટ્સ જે છે તેઓ થેરાપી આપે છે. આ થેરાપીને સીબીટી તરીકે ઓળખવામાં આવે છે. સીબીટીનું ફૂલ ફોર્મ થાય છે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી. આ થેરાપી ક્યારેક દવા સાથે પણ લેવી પડે છે અને ક્યારેક દવા વગર પણ આ થેરાપીથી વ્યક્તિ સાજો થઈ શકે છે. આ થેરાપી નેગેટિવ વિચારો અને તેની પેટર્નને સુધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. અલબત્ત અહીં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. કોરોનાના માહોલમાં અમે તમને આ સબ્જેક્ટ પર એટલે જણાવી રહ્યા છીએ કારણ કે તમે એવું કહેશો કે આજકાલ તો કોરોનાના માહોલમાં સરકાર જ વારંવાર હાથ ધોવાનું કહી રહી છે અને અમે કરી રહ્યા છીએ. જી હા, એ જરૂરી છે, એક નોર્મલ રૂટીન છે હવે આપણી લાઈફનું. પણ આ રૂટીન ક્યાંક તમારા દિલો દિમાગમાં તો નથી પહોંચી ગયું ને, એ ચેક કરવું જરૂરી છે. કેવી રીતે? વેલ, આવા અનેક રૂટીન કામ આપણે જીવનમાં કરતા હોઈએ છીએ. જમવાનું કામ છે, કપડાં પહેરવાનું છે, કાર ચલાવવાનું છે, આ બધા રૂટીન કામ છે. અને આ એકેય કામ આપણા દિલો દિમાગમાં ફિટ નથી થયા, એ રૂટીનને લઈને કરતા રહીએ છીએ. પણ જો તમે કોઈ દિલો દિમાગથી ડરના કારણે કોઈ કામ કરી રહ્યા હો તો તે ફોબિયા કહેવાય, તે બીમારી કહેવાય, તે એક કન્ડિશન કહેવાય અને તેનો ઈલાજ જરૂરી છે. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.